जय श्री कृष्ण, जय स्वामीनारायण। वाला विद्यार्थी मित्रों, हूँ श्री सोलंकी रमेश, डिजिटल ऑनलाइन अभ्यासक्रम में आपनों हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों, आज आप संस्कृत साहित्य इतिहास में महाकवि माघ ये विषय अपने आज अभ्यास करीशू। महाकवि माघनी एकमात्र कृति प्राप्त थाय छे विद्यार्थी मित्रों, शिशुपाल वध महाकाव्य। आ सुंदर अने सरस महाकाव्यना रचयिता महाकवि माघना जीवन विषे अपनी पासे वधारे विगतो नथी, छतां एमनो स्थितिकाळ ईसवीसનની 7મી થી 10મી સદીની વચ્ચેનો મનાય છે। અને અત્યારના ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ ભીલમાન કે શ્રીમાલ એમનું વતન મનાય છે, તેઓ શ્રીમાળી બ્રાહ્મણ હતા। તો વિદ્યાર્થીઓ, મહાકવિ માઘ એ પણ અભ્યાસક્રમમાં નથી, પણ આપણે એનો એકવાર અભ્યાસમાં ભણી દઈએ। સંસ્કૃતના પંચમહાકાવ્યોની ગણતર થાય છે, આમાં 20 સર્ગ છે। કથાવસ્તુનો સ્ત્રોત મહાભારતનું સભા પર્વ છે। ચેદી નરેશ શિશુપાલ વધની ઘટના કથાવસ્તુમાં કેન્દ્ર છે, મુખ્ય રસ વીર છે। આ કૃતિને માટે કહેવાય છે કે નવ સર્ગ ગતે માગે નવ શબ્દો ન વિદ્યતે, અર્થાત માગે રચેલા શિશુપાલના નવ સર્ગો જ્યારે વાંચીને પૂરા થાય છે ત્યારે વાંચનાર વ્યક્તિને માટે કોઈ નવો શબ્દ જાણવાનો રહેતો નથી, કે એની અંદર એટલા શબ્દ ભંડારો છે વિદ્યાર્થી મિત્રો કે એને કોઈ શબ્દ બાકી રહેતો નથી। કે તમે કોઈ પણ પુસ્તક વાંચો, દરેક પુસ્તકોના ગ્રંથોના નાટકોના બધા જ શબ્દો એ આ ગ્રંથમાં આવી જાય છે। વિચાર કરો કેટલું મહાન એ આ કથાનક વસ્તુ અમને બનાવી છે। એવી જ રીતે આ મહાકાવ્યને માટે કહેવાય છે કે આને વાંચતા વાંચતા આખી જિંદગી પસાર થઈ જાય એમ છે। વિદ્યાર્થી મિત્રો, જુઓ કે આ શિશુપાલવધ મહાકાવ્ય એટલું મોટું છે કે એ વાંચતા વાંચતા આખી જિંદગી પસાર થઈ જાય, અને કોઈ એવો નવો શબ્દ ના બાકી નહીં રહી જાય કે આપણે જાણવામાં ના આવ્યો હોય। મેઘે માઘે ગતમ વય, અર્થાત મેઘ એટલે કે મહાકવિ કાલિદાસ કૃત મેઘદૂત કાવ્ય, અને માધવ એટલે કે માધ રચિત કાવ્ય શિશુપાલ વધ, આ બંનેનો અભ્યાસ કરતા કરતા આખું જીવન પસાર થઈ જાય છે। વિચારો વિદ્યાર્થી મિત્રો કે કેટલું વિશાળ મહાકાવ્ય એને લખ્યું છે, એટલે આખી જિંદગી પસાર થઈ જાય વાંચતે વાંચતે। વિદ્યાર્થી મિત્રો, નંબર આગળ એ વિદ્યાર્થી મિત્રો, તો શિશુપાલ વધનું કથાનક, તો વાસુદેવ દ્વારકામાં રહે છે। એક દિવસ તે નારદ પધારે છે, નારદ ઇન્દ્રનો સંદેશો લઈને આવ્યા છે। તેઓ શ્રી કૃષ્ણનો સંદેશો સંભળાવતા કહે છે કે શિશુપાલની કનકડત ખૂબ વધી ગઈ છે, તેથી એનો વધ કરવો પડે એમ છે। શ્રી કૃષ્ણ આ સંદેશો સાંભળી રહે છે। આ બાજુ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાનો હોય, શ્રીકૃષ્ણ ત્યાં જવાનું છે। આ બંને કાર્યમાં કોને અગ્રિમતા આપવી એ અંગે શ્રીકૃષ્ણ બલરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે। ઉદ્ધવની સલાહ પ્રમાણે કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું નક્કી કરે છે। દ્વારકાથી નીકળીને હસ્તિનાપુર જતા વચ્ચે રેવતક એટલે ગિરનાર પર્વત આવે છે, અને આ પર્વતનું સુંદર વર્ણન કવિએ કર્યું છે। હવે એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે શ્રીકૃષ્ણને બે બાજુ સંદેશો આપવાનો છે। એક બાજુ કે યુધિષ્ઠિર રાજસૂયયજ્ઞ કરે છે તેને ત્યાં જવાનું છે, અને બીજું છે કે કૃષ્ણને બલરામની મંત્રણા કરવાની છે। હવે ત્યાં કોની ત્યાં કોને બંને વચ્ચે એક કે કોના પહેલાં ત્યાં જાય એ ખૂબ જ એ અડચણમાં આવી જાય છે, અને પછી દ્વારકાથી નીકળીને હસ્તિનાપુર જવા તૈયાર થાય છે, અને ત્યાં રેવતક ગિરનાર પર્વતનું સુંદર વર્ણન કર્યું છે। યુધિષ્ઠિરે જ્યારે સાંભળ્યું કે શ્રીકૃષ્ણ યમુના પાર કરી ગયા છે, ત્યારે તેમના સ્વાગત માટે પહોંચી જાય છે। યુધિષ્ઠિરની સાથે શ્રીકૃષ્ણ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કરે છે। આ પ્રસંગે શ્રીકૃષ્ણને જોવા માટે નગરની સ્ત્રીઓ માર્ગની બંને બાજુ ઉભેલી હોય છે। કવિ માધ્યા આ સ્ત્રીઓને તેમના મુખ ઉપર પ્રગટતા ભાવનું સુરેખ વર્ણન કર્યું છે, અને પોતે મહાકવિ છે એ વાતની પુરવાર કરી બતાવે છે। પછી વિદ્યાર્થી મિત્રો, આ નગરની સ્ત્રીઓ શ્રીકૃષ્ણને જોવા માટે એ સ્વાગત માટે તૈયાર થઈ જાય છે, કે એને આટલી એટલી રાણીઓ અને આટલી દાસીઓની સેવા પૂજા કરે છે, તો લાવો આપણે જોઈએ કે શ્રીકૃષ્ણ કેવા છે। એની માટે આ સ્ત્રીઓ પર મુખ પૃગો પર પ્રગટતા ભાવનું સુરખ વર્ણને જોવા મળે છે। યજ્ઞનો પ્રારંભ થાય તે પહેલાં શ્રીકૃષ્ણ અગ્ર પૂજા થાય છે। તે સમયે શિશુપાલ અપશબ્દો બોલીને પોતાનો વિરોધ નોંધાવે છે, ભીષ્મ શિશુપાલને લલકારે છે।
जेना प्रतिभामां शिशुपाल सभा मंडपनो त्याग करी ने युद्ध माटे पोतानी सेनाने तैयार करी छे। शिशुपालनुं दूध संदेह भर्या संदोवाळुं संदेशो लावे छे। તે યુદ્ધ અથવા આત્મસમર્પણની માગણી કરે છે અને અંતે યુદ્ધ અનિવાર્ય બની જાય છે। છેલ્લે શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર છોડે છે અને પરિણામે શિશુપાલનું મસ્તક ધડથી છૂટું થઈને પડે છે। તેના શરીરમાંથી નીકળેલું તેજ શ્રીકૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે। શિશુપાલના વધતી હર્ષ પામેલા દેવતાઓ વૃષ્ટિ પુષ્પવૃષ્ટિ કરે છે અને અહીં મહાકાવ્ય પૂરું થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, શિશુપાલ પર એ શિશુપાલનો વધ કરી નાખે છે કૃષ્ણ, એ ખૂબ જ ત્રાસ આપતો હોય છે અને છેવટે પછી જ્યારે યજ્ઞ પૂર્ણ શરૂઆત થાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની અગ્રપૂજા થાય ત્યારે શિશુપાલને ગમતું નથી, ખૂબ વિરોધ કરે છે। પ્રતિભામાં શિશુપાલ સભા મંડળનો ત્યાગ કરી અને યુદ્ધ માટે સેનાને તૈયાર કરે છે। શિશુપાલનું દૂતો સંધ્યાભર્યો શબ્દવાળો સંદેશો લાવે છે। યુદ્ધ અથવા આત્મસમર્પણની ભાવના માગણી છે કે યુદ્ધ કર અથવા આત્મસમર્પણની માગણી કરે છે। તે અંતે યુદ્ધ થાય છે। શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર છોડે છે અને પરિણામે શિશુપાલનું મસ્તક ધડથી છૂટું પડે છે અને એનું મૃત્યુ થાય છે। એની અંદર કેટલું બધું લોહી નીકળ્યું હોય છે, એ લોહીનું નીકળ્યું તેજ શરીરમાં નીકળ્યું તેજ શ્રીકૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે અને બધા જ દેવો હર્ષ પામે છે અને શ્રીકૃષ્ણ પર પુષ્પ વૃષ્ટિ કરે છે અને મહાકાવ્ય પૂરું થાય છે। મહાકાવ્યમાં ઋતુઓ, જલક્રીડા, સંધ્યા, ચંદ્રોદય, પ્રભાત વગેરેના વર્ણનો અનિવાર્ય રીતે કરવાના હોય છે, એટલે અહીં પણ આ બધા વર્ણનો આવે છે। મહાકવિ માગે પોતાની વિલક્ષણ પ્રતિભાથી આ વર્ણનોને એવા સરસ બનાવે છે કે તે વર્ણાત્મક શૈલીના આદર્શ બની રહ્યા છે। મહાકાવ્ય કવિ સાથે સાથે શાસ્ત્ર કવિ પણ છે, એ કારણે આ મહાકાવ્યમાં ડગલે અને પગલે એમનું શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થતું રહે છે। એમના માટે સૈન્યનું યુદ્ધ અને મહાકાવ્યની રચના બંને કાર્યો સરખા જ છે। બંને ક્ષેત્રમાં તેમની પ્રતિભા એક સરખી રીતે ગતિ કરી શકે છે અને આ કારણે શિશુપાલ વધ મહાકાવ્યને સંસ્કૃતના પંચ મહાકાવ્યમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે। તો વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે પછી જ્યારે શિશુપાલનું વધ કરી દે છે કૃષ્ણ ભગવાન, પછી દેવતાઓની પર પુષ્પોની વર્ષા કરે છે અને મહાકાવ્ય પૂરું થાય છે। પછી તો આ મહાકાવ્યમાં ઋતુઓનું સરસ મજાનું વર્ણન કર્યું છે, જલક્રીડા, સંધ્યાનો સમયનો, ચંદ્ર ઉદયનો, પ્રભાત વગેરે વર્ણો ખૂબ સરસ મજાના અનિવાર્ય રીતે કર્યા છે અને એટલે આ બધા વર્ણનો આવે છે। મહાકવિ માગે પોતાની વિલક્ષણ પ્રતિભાથી આ વર્ણનો સરસ બનાવે છે કે તે આ વર્ણાત્મક શૈલીના આદર્શ બની રહ્યા છે। એમની શૈલી ખૂબ જ સરળ અને ભાવુક હોય છે, પછી ગમે તે વીરરસ હોય કે શૃંગાર હોય કે પછી જે કોઈ પણ શૈલી હોય, પણ એ માગે સરસ મજાના નાટકોમાં પોતાનું આત્મસમર્પણ કર્યું છે। માર્ગ કાવ્ય કવિ સાથે શાસ્ત્ર કવિ પણ છે, એ શાસ્ત્રનું જ્ઞાનમાં સરસ મજાનું એ નિરૂપણ કર્યું છે, એટલા માટે એને શાસ્ત્ર કવિ પણ કહેવામાં આવે છે અને એ કારણે મહાકાવ્યમાં ડગલેને પગલેનું શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થતું રહે, ડગલેને પગલેનું શાસ્ત્રનું જ્ઞાન એ આપણે જોવા મળે છે। એમના માટે સૈન્યનું યુદ્ધ અને મહાકાવ્યની રચના બંને કાર્યો સરખા છે। શું કહે છે કે સૈન્યનું યુદ્ધ હોય કે મહાકાવ્યની રચના હોય, જે યુદ્ધમાં કરવા જઈએ અને આપણે પાછા પડતા નથી, યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી આપણે યુદ્ધમાં ઝઝુમ્યા જ કરીએ છીએ, તો એમ વિદ્યાર્થી મિત્રો અહીં પણ એવું છે કે શિશુપાલ વધ જ્યારે શરૂઆત કરે છે જ્યાં સુધી મહાકાવ્યની રચના પૂરી ન થાય ત્યાં સુધી એમનું કાર્ય છોડતા નથી। બંને ક્ષેત્રમાં તેમની પ્રતિભા એક સરખી રીતે ગતિ કરી શકે છે, એના કારણે શિશુપાલ વધ મહાકાવ્યને સંસ્કૃતના પંચ મહાકાવ્યમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે અને આ માટે વિદ્યાર્થી મિત્રો કે જે સંસ્કૃતના ઘણા બધા મહાકાવ્યો છે અને એ મહાકાવ્યમાં એક આગવું અને એક અનેરું એ મહત્વનું એ આ શિશુપાલ વધ એ પ્રાપ્ત થયું છે અને એના માટે વિદ્યાર્થીઓ પણ આપણે સંસ્કૃત સાહિત્યના ઘણા બધા સારા કથાનકો છે, ઘણા બધા કવિ કાલિદાસનું, માઘનું, ભાસના ઘણા બધા સારા એવા જે નાટકો છે એ વાંચવામાં આવી, તો ઘણી બધી આપણાને માહિતી મળી રહી છે અને એમાં તો મહાભારત અને રામાયણની પૂરતી વિગતો આપણે ત્યાં જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ શિશુપાલ વધ કથાને પૂર્ણ કરીએ છીએ।
तभी पण तैयार करी लेजो। जय श्री कृष्ण।